અગાઉ જે ચૂંટણી થઈ તાલુકા પંચાયત નગરપાલિકા અને જિલ્લા પંચાયતોની તેના અંદર એંસી નેવું ટકાથી વધારે ભારતીય જનતા પાર્ટીની જીત થઈ હતી સત્ય છે કે ત્યાં ગ્રામ પંચાયત ગ્રામ સ્વરાજની ચૂંટણીના અંદર કોઈ પક્ષા પક્ષી એટલે મૂળ ભાજપ કોંગ્રેસ હોતું નથી ઇન્ડિવિજ્યુઅલ દરેક માણસ લડતો હોય છે પણ દરેક માણસની એક માનસિકતા હોય છે અને જે નેતા બનવાનું કોઝ હોય ને શેના માટે નેતા બન્યો છે એ એને એ કઈ પાર્ટીને સપોર્ટ કરશે એ નક્કી કરતું હોય છે જો એ ગામના વિકાસ માટે દેશના વિકાસ માટે કામ કરવાવાળો નેતા હોય તો એ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી તરફ ઢળતો માણસ હશે બાકી અને જે સમરસ ગામ થયા સમરસ ગામનો કોન્સેપ્ટ ભારતીય જનતા પાર્ટીના અત્યારના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી લાયા હતા આમ આપણે જોઈએ ગ્રામ સ્વરાજની ચૂંટણી દરમિયાન ગામમાં આમ ઊભા તડા પડી જાય એટલી દા બબાલો થતી હતી પહેલાં મર્ડરો સુધી થતા હતા આપણે નાના હતા ત્યારે જોયું હતું અત્યારે સમરસ ગ્રામ આવવાથી ગામના અંદર સમરસ થાય પહેલી વખત બીજી વખત બે લાખથી લઈને આઠ લાખ સુધીની ગ્રાન્ટ વધારાની મળતી હોય છે ગામના એના માટે અને બીજી એક વસ્તુ બહુ સારું કામ માન્ય નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પછી બના કર્યું છે એમને કે ગામના લોકોને ડિસિઝન લેવાની આપી છે તાકાત એમનો જે પાવર આપ્યો પહેલા તાલુકા પંચાયતથી ડિસિઝન લેવાતા હતા કે કયા ગામમાં શેની જરૂરિયાત છે હું આગળ ચૂંટણીના દિવસે ઘણી ટીવી ડિબેટોમાં ગયો તો લોકોની જે ડિમાન્ડ આપણે સાંભળીએ ને તો આનંદ થાય કે ગામનો માણસ પણ ગેસની પાઇપલાઈનની ડિમાન્ડ કરતો થયો છે ક્યારે કરતો થાય કે એને ખબર પડે કે મારો નેતા કંઈક કરશે અમારા માટે કરવાની ભાવનાવાળા નેતા હોય તો જ પબ્લિક એમના પાસે એક્સપેક્ટેશન રાખી શકે છે એટલે ગામના લોકો બી અત્યારે હોશિયાર થઈ ગયા છે અને દરેક ગામમાં રહેનાર માણસ કોઈનો કોઈ સગો શહેરમાં એનો રહેતો હોય છે એટલે એને ખબર છે કે શહેરમાં કઈ કઈ વસ્તુઓની સગવડ લોકો ભોગવો છે તો ગામના લોકો બી માંગે છે તમારે એ પણ પૂરી કરવી પડશે જે રીતે ગામના લોકોને આપણે હોશિયાર કીધા છે તો પછી હવે એ પ્રમાણે તેઓ શહેરનો વિકાસ જોઈને ગામમાં પણ વિકાસની આશા રાખશે વંદાબેન આપની પાસે આવવા માંગી સુખરામભાઈ રાઠવા વિપક્ષ નેતા એવું કહ્યું કે આ લીટમ ટેસ્ટ છે ગ્રામ પંચાયતોની જે ચૂંટણી છે બે હજાર બાવીસ પહેલા કેવી રીતે આપ જોઈ રહ્યા છો કારણ કે ફરી વાત તરુણભાઈ પણ જે રીતે વાત કરી કે જયેશભાઈ સાથે પણ જોડાઈશું અને વાત કરીશું કોઈ સીધો પક્ષ નથી પરંતુ અંદર ખાને તો એ જ છે કે કોંગ્રેસ સમર્થિત ભાજપ સમર્થિત ખરેખર તો આપણી જે તે વખતે ઓગણીસોના પચાસની અંદર આયોજન પંચની જ્યારે રચના થઈ હતી ત્યારે ગ્રામ સ્વરાજ્યની જે પણ સંસ્થાઓ છે એ સરપંચની ચૂંટણી હોય તાલુકા પંચાયતની ચૂંટણી હોય કે જિલ્લા પંચાયતની ચૂંટણી હોય આ ત્રણ સ્તરીય જે ચૂંટણીઓ જે છે એ ગ્રામ સ્વરાજ્યની સંસ્થાઓની જે આ લોકલ ઓથોરિટીની ચૂંટણીઓ છે એ ખરેખર સિમ્બોલિક ના હોવી જોઈએ કોઈ પણ રાજકીય પાર્ટીના ચિન્હ પર એ ચૂંટણીઓ ના લડાવી જોઈએ પરંતુ આજે માત્ર સરપંચની ચૂંટણીને બાદ કરતા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આજે સિમ્બોલ પર લડાઈ રહી છે પરંતુ વાત જ્યારે વિકાસની હોય ત્યારે રાજકીય પક્ષો અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારે આજે જે માનસિકતા છે ગામડાઓનો વિકાસ થવો જોઈએ ભારત એક કૃષિપ્રધાન દેશ છે અને ગામડું એ આપણું સૌથી મોટું વિકાસનું માધ્યમ છે તો આજે ખરેખર ગામડાઓની અંદર ખેતી ઉપર કોઈ પણ પ્રકારનું જે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ ખેડૂતો માટે ચિંતા કરવી જોઈએ વ્યથા કરવી જોઈએ એની જગ્યાએ માત્ર ચૂંટણી કેવી રીતે જીતવી અને કેવી રીતે સત્તા સાચવી રાખવી લોકોનું જે થવું હોય થાય કોંગ્રેસે હંમેશા માત્રને માત્ર ખુરશી સાચવી રાખવાની ચિંતા કરી હોત તો આજે ભારતીય જનતા પાર્ટી આ દેશની અંદર ઊભી જ ન થઈ શકી હોત કોંગ્રેસે સારામાં સારી શાસન પ્રણાલી આપી છે ગામડાનો વ્યક્તિ ગ્રામ પંચાયત એટલે પંચ એટલે પાંચ જણા આયાત એટલે સ્થળ ગામની અંદર જેવી રીતે રાજ્યની અંદર ગાંધીનગરની અંદર આપણી વિધાનસભા બેસે છે એવી જ રીતે ગામડાઓની અંદર ગ્રામ પંચાયત બેસે છે અને ગામના જે સ્થાનિક પ્રશ્નો છે એનું સોલ્યુશન કરવા માટે સ્વતંત્ર રીતે બળવંતરાય મહેતાના વખતમાં ગાંધીજીએ સૌથી પહેલાં આ પ્રકારની સત્તાનું વિકેન્દ્રીક અને નિમ્ન કક્ષા સુધી સારામાં સારો વહીવટ પહોંચી શકે લોકોને પોતાની સુખાકારી પોતાનું મહત્વ લાગે અને નાગરિકો પોતે પોતાના ગામના વહીવટની અંદર સહભાગીદારી નોંધાવે અને વાઇબ્રન્ટ બને એ માટે ગાંધીજીએ પણ હિમાયત કરી હતી ઓગણીસો પચાસ માં બળવંતરાય મહેતાના વખતમાં કોંગ્રેસના શાસનમાં ગ્રામ સ્વરાજ્યની ચૂંટણીઓની એક સરસ મજાની પંચાયતી રાજની શરૂઆત કરવામાં આવી પરંતુ આજે મિનિંગફુલ

જયશભાઈ ગ્રામ પંચાયતની ચૂંટણી ભાજપ હોય કે કોંગ્રેસ હોય કોઈ પણ રાજકીય પક્ષ માટે એ ચૂંટણી એટલી જ અગત્યની હોય છે કારણ કે એ છેક પાયાના સ્તરની ચૂંટણી છે હજી આજની તારીખે પણ ગુજરાતમાં લગભગ પંચાવન ટકા વિસ્તાર ગ્રામ્ય છે પિસ્તાલીસ ટકા શહેરી વિસ્તાર છે તો પંચાવન ટકા ગ્રામ્ય વિસ્તારને કવર કરવા માટે ગ્રામ્ય વિસ્તારની બેઠકો વિધાનસભામાં કે લોકસભામાં મેળવવા માટે ગામડાઓ દરેક રાજકીય પક્ષ માટે એટલા જ અગત્યના છે આપ જોઈ રહ્યા છો મત ગણતરીની શરૂઆત થઈ ગઈ છે જયેશભાઈ આપણી પાસે આવું છું મત ના અમદાવાદના લાંબાના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે જ્યાં આગળ મત ગણતરીની શરૂઆત થઈ છે બેલેટ પેપર થી ગણતરી થઈ છે એટલે કે સમય લાગશે એ વાત ચોક્કસ છે જયેશભાઈ આપની વાત પૂરી કરશો હવે બેલેટ પેપરની વાત કરીએ ત્યાંથી શરૂ કરીએ કે બેલેટ પેપર આ આજે લગભગ સવા કરોડ કે વર્ગ એક પોઈન્ટ ત્રણ કરોડ જેટલા બેલેટ પેપર ગણવાના છે એટલે સીધી વાત છે કે સમય તો લાગશે પરંતુ તરુણભાઈ અને વંદનાબહેનની વાત પર આવું તો ગામડાઓ કેમ ખાલી થયા ગામડાઓ ખાલી થવાની વાત થઈ ગ્રામ્ય વિકાસની વાત થઈ ગ્રામ્ય સ્વરાજની વાત થઈ ત્રિસ્તરીય પરંપરાની વાત થઈ પરંતુ ગામડાઓ ખાલી થવાનું કારણ શું ગામડામાં શહેર જેવી સગવડો ન આપી શક્યા ત્યારે ગામડાઓ ખાલી થયા ગામડાઓમાં શહેર જેવી સગવડો આપી તો ચલો એક દરેક ગામડામાં નહીં તો દસ ગામડાનું એક ક્લસ્ટર બનાવીને એક ક્લસ્ટરમાં એક મલ્ટી સ્પેશિયાલિટી કે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ હોત એક સારી શાળા હોત એક સારું માર્કેટ હોત તો કદાચ ગામડાઓ ખાલી ન થયા હોત સાથે સાથે ગ્રામ ગામને શહેર સાથે કનેક્ટ કરતી પબ્લિક ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા હોત તો પણ કદાચ આ પરિસ્થિતિ ન આવી હોત તો આના માટે કોણ જવાબદાર ભલે પચીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે હવે ભારતીય જનતા પાર્ટી પણ કોઈ પણ પ્રકારનો હવે એક્સક્યુસ કાઢી શકે એમ નથી અને કોંગ્રેસે નથી કર્યું એમ બી કહી કહી શકાય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ન થયું તો ગામડાને શહેરો સાથે પબ્લિક ટ્રાન્સપોર્ટ સાથે સાંકળવાની સગવડ દસ ભાવનગરથી મને મળી રહ્યા છે ભાવનગરની અંદર મતગણતરી કેન્દ્ર પર જતા મીડિયા કર્મીઓને રોકવામાં આવ્યા છે કેમ આવું કરવામાં આવ્યું છે તેનો ખ્યાલ નથી પરંતુ ભાવનગર જિલ્લા

જે રીતે ઉમેદવારો જીતીને બહાર આવશે તે જ રીતે અહીંયા દાંતા જે મતગણતરી કેન્દ્ર છે તેની બહાર જે છે સ્ટોલ લાગે છે જે આપણે બતાવવા માગીશ કે અબિલ ગુલાલના સ્ટોલ અહીંયા જોવા મળી રહ્યા છે મોટી સંખ્યામાં અબિલ ગુલાલ એકત્રિત કરવામાં આવ્યું છે ફૂલહાર જે છે ફૂલમાળાઓ જે છે ફૂલમાળાઓની અહીંયા દુકાનો સ્ટોલ લાગવામાં આવે છે અને દાંતા ખાતે જે છે વિજેતાઓને હાર પહેરાવવા માટે પણ અહીંયા મોટી સંખ્યામાં હારના સ્ટોલો જોવા મળી રહ્યા છે આપ જોઈ રહ્યા છો જે રીતે અબિલ ગુલાલ છે અને ઉત્સાહને વધારવા માટે જે ફટાકડાના સ્ટોલ છે એ ફટાકડાની સ્ટોલ અહીંયા

મને ખબર નથી વંદાબેન ઓળખું છે ઉત્તર ગુજરાતમાંથી જ આવે છે અને ગામના અંદર વિકાસ નથી થયો ને એ વાતને હું બિલકુલ પાયા વિહોણી કહીશ ગામના અંદર આપ જુઓ દરેકે દરેક શેરી મોલ્લા સુધી આરસીસી ના રોડ બનેલા છે અને આપે જોયું છે મતદાનના દિવસે કોઈ મતદાન મથક એવું નતું જ્યાં આગળ પેવર બ્લોક ના નાખેલા હોય એટલે આ ફેસિલિટીઝ ખરી ને અને ગામના અંદર ગટર હું જેટલા બી ગામ મારું મોસ્ટલી મારે મારા નેટિવ અને મારા મોસાળમાં જવાનું થાય છે ત્યાં પહેલા મેં હું જોતો તો કે ખુલ્લી ગટર હોતી હતી અત્યારે અંડરગ્રાઉન્ડ ગટર ગામડાના અંદર ભી છે એટલે ફેસિલિટીઝ જે જયેશ જયેશભાઈ કે છે ને એ ગામડામાં ગયેલા છે કે નથી ગયેલા મને ખબર નથી પણ અત્યારે આપ જુઓ તો મેક્સિમમ બધી ફેસિલિટી શહેરના અત્યારે હાલ એક બાકી હોય તો ગેસની પાઇપલાઇન ગામડાઓમાં અમુક મહેસાણાના આજુબાજુના ગામડામાં તો ગેસની પાઇપલાઈનથી ગેસ ગામડામાં બી પહોંચી ગયો છે એવું નથી કે નથી પહોંચ્યું અને એ બાકી છે અત્યારે હાલ હજુ તો શહેરો બીજા રાજ્યોમાં આપ જુઓ તો મહાનગરોમાં બી નથી પહોંચ્યું એટલે મેક્સિમમ પ્રયત્ન સારામાં સારી રીતે ભારતીય જનતા જે ગામડા જોયા છે અને વંદરાબેને જે જયેશભાઈ જે ગામડા જોયા છે તેની પણ વાત કરીશું એક નાનકડા વિરામ માટે રોકાઈ રહ્યા છે તેમના પણ જાણીશું કે કઈ રીતે તરુણભાઈ જે વાત કરી રહ્યા છે તે અલગ પડી રહી છે એક વિરામ માટે રોકાઈ રહ્યા છે આપ જોડાયેલા રહો 18 ગુજરાતી સાથે